જુનાગઢથી સાંસદ રાજેશ ચુડાસમાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ગરબા રમતા હોય તે પ્રકારનો એક નાના બાળક સાથે રાજેશ ગરબે રમે છે 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 આ તેમણે પોસ્ટ કર્યો અને મહિમા વિશે પણ વાત વાત કરી મહત્વપૂર્ણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે રાજેશ ચુડાસમા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બંનેમાં લોકસભામાં જીત્યા હતા એટલે કે બે ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે અને હવે ત્રીજી ચૂંટણી આવી રહી છે

રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમાનો ઉલ્લેખ પણ કર્યો હતો પૈસાની લેવડ દેવડના કારણે પોતે આત્મહત્યા કરી હોય તેવી પણ વાત છે પરંતુ રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધી હતી સમય જાતા લોકોએ તેવું પણ કહ્યું હતું કે રાજેશ ચુડાસમા લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે પણ કન્ફર્મ નથી રાજેશ ચુડાસમા ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો પરંતુ વર્તમાન સમયમાં આ કેસ થોડો શાંત છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ધીરે ધીરે રાજેશ ચુડાસમા પણ એક્ટિવ થઈ રહ્યા છે વાત તો તેવી મળી રહી છે કે રાજેશ ચુડાસમા ફરી તે પોતાનો જે મત વિસ્તાર છે પોતાના જે તેને ખાસે રાખી માફ કરશો પાસે રાખી ફરીથી કામ શરૂ કરી દીધું છે ફરી એકવાર લોકોને મળી રહ્યા છે અને ફરી એકવાર ભાજપની જે વિચારધારા છે એ વિચારધારાથી જ ઇલેક્શન જીતવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આ વચ્ચે હવે તેઓ બહાર નીકળી રહ્યા છે ગરબે ઝૂમી રહ્યા છે લોકોને મળી રહ્યા છે લોકસભા ચૂંટણી નજીક છે પરંતુ જુનાગઢ આ જે લોકસભા સીટ છે તે સીટમાં પણ બીજા પણ કેટલાક દાવેદારો છે રહ્યું કે તેનું કપાય છે કે નહીં ડોક્ટર અતુલ ચગ કેસ છે તે કેટલો અસર કરે છે રાજેશ ચુડાસમા લોકસભા સીટને લઈને કારણ કે આ લોકસભા સીટમાં આ કેસ ખૂબ જ મોટો ગણવામાં આવી રહ્યો છે પોતે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે માંગરોળથી અને બે ટર્મ સુધી સાંસદ પણ રહી ચૂક્યા છે એટલે શક્યતા તો તેવી પણ છે કે હવે રિપીટ ના કરે પરંતુ છેલ્લા ઘણા સમયથી સાંસદોને રિપીટ કરવામાં આવી રહ્યા છે અને રાજેશ ચુડાસમાને પણ ફરી રિપીટ કરવામાં આવે તો નવાય નહીં આપને શું લાગી રહ્યું છે સાંસદ રાજેશ ચુડાસમા છે તેનું કામ હવે શું ફરી તે દિશામાં જઈ રહ્યું છે કે લોકસભા જીટી શકાય આપને શું લાગી રહ્યું છે કે કે રાજેશ ટિકિટ આપવી જોઈએ નહીં આપને શું લાગી રહ્યું છે કે ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ છે એ લોકસભા ચૂંટણીમાં અસર કરશે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર